नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ગુજરાતી વર્ણ પરિચય ભાગ બે સિનિયર KG. એમાં આજે આપણે શીખીશું પાના નંબર 14 ઉપર. તો આપણે શીખીશું એક માત્રાવાળો કક્કો. અહીંયા આપણે આ રીતે આમ લીટું કરીએ એને શું કહેવાય? માત્રા. તો અહીંયા આપણે અક્ષરનો અ લખીશું, એની ઉપર એક લીટું કરીએ એટલે શું થાય? માત્રા. એટલે શું વંચાય? એ. એ જ રીતે એ ઉપરથી શબ્દો જોઈએ તો એ ર અણ. હવે નીચે જોઈએ તો બાજુમાં અહીંયા એકડ એક લખેલો છે, તો એને કઈ રીતે વંચાય? તો એ ક. પછી અહીંયા જોઈએ તો વે લ, અહીંયા ટે બ લ. એ જ રીતે અહીંયા જોઈએ તો નાળીએ ર. હવે આપણે અહીં લખેલું છે અક્ષરો વાંચો અને લખો. આપણે અહીંયા એક માત્રાવાળો કક્કો લખવાનો છે. ચલો જોઈએ, લખવાની શરૂઆત કરીએ. અહીંયા જે તે ટપકા ટપકા છે એ રીતે જોડતા જઈશું ને આપણે લખતા જઈશું. તો કને એક માત્ર કે, ખને એક માત્ર ખે, ગને એક માત્ર ગે, ઘને એક માત્ર ઘે, ચને એક માત્ર ચે, છને એક માત્ર છે, જને એક માત્ર જે, જને એક માત્ર જે, ટને એક માત્ર ટે, ઠને એક માત્ર ઠે, ડને એક માત્ર ડે. એ જ રીતે તમારે અહીંયા નીચેની લીટીમાં લખવાનું છે. ચલો આગળ જોઈએ તો ધને એક માત્ર ઢે, અણને એક માત્ર ધને એક માત્ર દે, ધને એક માત્ર ધે, નને એક માત્ર ને, પને એક માત્ર પે, ફને એક માત્ર ખે, બને એક માત્ર બે, ભને એક માત્ર બે. એ જ રીતે આગળ પણ એ નીચેની લીટીમાં લખવાનું છે. મને એક માત્ર મે, યને એક માત્ર એ, રને એક માત્ર રે, લને એક માત્ર લે, વને એક માત્ર વે, સને એક માત્ર સે, સને એક માત્ર સે, સને એક માત્ર સે, હને એક માત્ર હે, અળને એક માત્ર અળે. એ જ રીતે આપણે અહીંયા એક માત્રાવાળો કક્કો પૂર્ણ થાય છે. અહીંયા પણ નીચેની એ જ લીટીમાં રાખવાનું છે. બાજુમાં જોઈએ તો પાના નંબર 15 ઉપર અક્ષરો વાંચો અને લખો. એ જ રીતે આપણે આગળ એક માત્રાવાળો કક્કો લખ્યો એ રીતે તમારે અહીંયા નીચેની લીટીઓમાં લખવાનો છે. ચલો પાના નંબર આપણે ખોલી કાઢીશું 16. પાના નંબર 16 ઉપર વાંચો, શીખો અને લખો. તો અહીં આપણને શબ્દો આપેલા છે, તો ચલો શરૂઆત કરીશું ને. તો અહીંયા લખેલું છે કે સ. એ જ પ્રમાણે તમારે અહીંયા નીચે પણ લખવાનું છે કે સ. ફરી એક વખત લખીશું કે સ. બાજુમાં બીજો શબ્દ છે તો એને
તે લ એની નીચે પણ લખવાનું છે તે લ ફરી નીચે લખીશું તે લ અહીં જોઈએ તો વે દ એને નીચે લખીશું આપણે વે દ એ જ પ્રમાણે આપણે નીચે પણ લખવાનું છે વે દ અહીં લખેલું છે એ ક અહીં ફરી નીચે લખીશું આપણે એ ક એ જ પ્રમાણે આપણે લખવાનું છે આગળ એ ક અહીં લખેલું છે આપણે ફે અણ ફરી આપણે નીચે લખીશું ફે અણ બીજી વખત પણ ફે અણ એની નીચે શબ્દો જોઈએ તો સે વા અળ અહીંયા લખવાનું છે આપણે સે વા અળ એ જ પ્રમાણે નીચે પણ લખવાનું છે સે વા અળ અહીંયા આપણે દેવ અળ એ પ્રમાણે નીચે લખવાનું છે દેવ અળ દેવ અળ અહીં લખેલું છે બ ને વી બ ને વી બ ને વી અહીં જોઈએ તો ખા રે ક ખા રે ક ખા રે ક અહીંયા આપણે બીજો શબ્દ છે સવા રે તો ફરી આપણે અહીંયા નીચે લખીશું સવા રે અહીં પણ એ જ રીતે લખવાનું છે સવા રે અહીં બીજો શબ્દ છે હર રે એ જ પ્રમાણે અહીં નીચે લખીશું હર રે હર રે અહીં જોઈએ તો કે સ ર કે સ ર કે સ ર અહીં જોઈએ તો બ હે ન બ હે ન અહીં ટે ક રી ટે ક રી અહીં પણ તમારે નીચે એ જ પ્રમાણે લખવાનું છે અહીં જોઈએ તો બીજો શબ્દ છે પેપર 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 સમજી ગયા ને ચલો વાંચો અને લખો અહીં આપણને વાક્યો આપેલા છે એ જ પ્રમાણે આપણે અહીંયા બાજુમાં લખવાના છે તો રૂપેણ ધીરે વહે છે તો આપણે અહીં લખીશું રૂપેણ ધીરે વહે છે અહીંયા આપણે ટપકું કરીશું હેત હરેશને ભેટે છે તો હેત હરેશને ભેટે છે બીજું જોઈએ તો એક ને એક બે થાય તો અહીંયા આપણે લખીશું એક ને એક બે થાય ખેડૂત ખેતી કરે છે તો
खेडूत खेती करे छे। थई गया ने आपणा वाक्य पूर्ण? એજ પ્રમાણે આપણે હોમવર્કમાં લખવાનું છે પાના નંબર 14 અને 16, બરાબર? આવજો।